આણંદ સાંસદ મિતેશ પટેલ દ્વારા આજે ભાજપ સરકારના નવ વર્ષના સુશાસન દરમિયાન થયેલા વિકાસના કામો અને જરૂરિયાતમંદ ગરીબ લાભાર્થીઓ સુધી પહોંચેલા લાભ અંગે આજે પત્રકારોને અવગત કરવામાં આવ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી ગરીબ લાભાર્થીઓને જે લાભ મળ્યો છે તે સાથે રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ સરકારે પોતાના સુશાસનના નવ વર્ષમાં ઉપલબ્ધ કરાવ્યા છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને નવ વર્ષ જે કેન્દ્રમાં સુકાન સંભાળ્યા પછી ભારત દેશનો જે વિકાસ કર્યો છે, ભારત દેશના વિકાસમાં નવ વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ માટે ફક્ત રાજકારણ માટે નહીં પણ રાજકારણમાં સેવા માટે અને દરેક નાગરિકોના ઉદ્ધાર થાય, દરેક નાગરિકોનું જીવન જે ગરીબામાંથી દૂર થાય એ રીતના પ્રયત્ન આદરણીય પ્રધાનમંત્રીજીએ કર્યા. એમને જે કઈ યોજનાઓ મૂકી એ યોજનાઓ ગામડાઓ સુધી એને પહોંચાડવામાં આવી છે અને એ યોજનાઓથી જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને લાભ પહોંચાડવા માટે પણ ખૂબ મોટા પ્રયત્ન પ્રધાનમંત્રીજી સરકાર તરફથી અને દરેક રાજ્યમાંથી કરવામાં આવે છે. ગુજરાત સરકારની વાત કરીશ તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જ્યારે એ પોતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યાર પછી પણ જેટલા પણ મુખ્યમંત્રી થયા એ બધા જ મુખ્યમંત્રીએ જે વિકાસના કામ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે મૂકીને ગયા હતા એ જ વિકાસની ગાથા ગુજરાત સાથે જોડીને વિકાસના કામોમાં હર હંમેશ ગુજરાતને પણ દરેક રાજ્ય દરેક ક્ષેત્રમાં ખૂબ અગ્રસર રાખ્યું છે. પ્રધાનમંત્રીજીએ આયુષ્યમાન કાર્ડ દરેક ગરીબને, ગરીબ ઘરમાં હોય એમને દવાખાનેની જ્યારે પણ કોઈ અગવડ આવે તો દવાખાનામાં 5 લાખ રૂપિયા સુધીની જે સુવિધા હતી એ જ્યારે વિધાનસભા ગુજરાતની ચૂંટણી આવી ત્યારે એને 10 લાખ રૂપિયા સુધીની લિમિટ કરી. ઘણી બધી યોજનાઓ છે, કિસાન માટે કિસાન સન્માન નિધિ હશે, દરેક યોજનાઓને કિસાનો સુધી પહોંચાડી છે. આયુષ્યમાન કાર્ડ તો દરેક ઘરમાં આયુષ્યમાન કાર્ડ પહોંચાડે, શૌચાલય તો જેના ઘરમાં શૌચાલય નતા એ દરેકના ઘરે શૌચાલય થાય, સ્વસ્થ ભારત, ભારત સ્વચ્છ અભિયાન હેઠળ દરેક ગામડાઓ સ્વસ્થ થાય અને ગામડાઓમાં રહેતા દરેક નાગરિકને ગામડાઓમાં જે સુવિધા, શહેરની સુવિધા એ દરેક ગામડાઓમાં ઉપલબ્ધ થાય એ રીતની ઘણી બધી યોજનાઓ અને ઘણું બધું વિકાસના કામ 9 વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રીજીએ કર્યા છે. એ દેશના નાગરિકો સિવાય પણ વિશ્વમાં જે ગુજરાતીઓ છે એમને પણ ખૂબ મોટું સન્માન આદરણીય પ્રધાનમંત્રીજી ઉપર છે. વિશ્વના સૌ નેતાઓ જે પહેલા આપણા ભારત દેશના પ્રધાનમંત્રીજી વિશ્વમાં પણ કઈ જાય એમને નામ સન્માન નતું મળતું એ આદરણીય પ્રધાનમંત્રીજીએ વિશ્વમાં ભારત દેશને નામ સન્માન અપાવવાનું કામ આપણા પ્રધાનમંત્રીજીએ કર્યું છે. વિકાસ સાથે જોડ્યો છે, વિકાસશીલ દેશ બનાવ્યો છે અને દરેક ક્ષેત્રમાં ભારત દેશ પણ અત્યારે અગ્રસર છે. ઇકોનોમીમાં ભારત દેશ 2014 પહેલા જે 11મા નંબર પર હતો એ અત્યારે 5મા નંબર સુધી પહોંચ્યો છે. ઘણી બધી વ્યવસ્થા વિકાસ આપણા પ્રધાનમંત્રીજીએ કરી છે અને ભારત દેશ જે 9 વર્ષમાં પ્રધાનમંત્રીજીએ કર્યો છે એની રૂપરેખા આપ સૌ સુધી પહોંચાડી છે મેં અને આપ રૂપરેખા સૌ આપણા દરેક નાગરિકો સુધી પહોંચે એ રીતના પ્રયત્ન કરજો. આજની પ્રેસ કોન્ફરન્સમાં આણંદ વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ, આપણા મીડિયાના કન્વીનર લાલજીભાઈ, સહ કન્વીનર જસદીપભાઈ અને આપ સૌ પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા, આપ સૌનો આભાર માનું છું. આદરણીય પ્રધાનમંત્રીજી પ્રધાનમંત્રી બન્યા પરંતુ જયારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે અમે ગુજરાતને જે વિકાસમાં મૂક્યું હતું એ જ રીતે દરેક મુખ્યમંત્રી જે ગુજરાતમાં આવ્યા એમના પંથે ચાલી અને ગુજરાતને એ જ વિકાસની ગાથા સાથે જોડીને વિકાસ હર હંમેશ કરતા આવ્યા છે. વીમાની વાત કરું, પીએમ ફસલ યોજના તો કિસાનોને જયારે કોઈ કુદરતી આપત્તિ આવે તો ઘણી બધી તકલીફો પડતી હતી, એમના પાક નુકસાન થાય. હમણાં જયારે અઠવાડિયા પહેલા પણ જયારે આપણે ત્યાં પણ આવી કુદરતી આફત આવી, તાત્કાલિક મેં કલેક્ટરશ્રી આપણા મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી કે ભાઈ જે કિસાનોને નુકસાન થયું છે એ નુકસાનનું તરત જ વળતર મળે એનું સર્વે થવું જોઈએ. પહેલાના જમાનામાં શું હતું, પહેલા વર્ષો પહેલા જયારે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે કિસાનોને આવી કુદરતી આફત આવે તો એમને રડવાના વારા આવતા હતા, એમને કોઈ પણ જે નુકસાન થાય નુકસાન પડતું નતું. આવી ઘણી બધી યોજનાઓ છે, આયુષ્યમાન કાર્ડ તો આયુષ્યમાન કાર્ડ આપણા ગુજરાતમાં હમણાં વિધાનસભાની ચૂંટણી થયા પછી 10 લાખ સુધીની એની લિમિટ કરવામાં આવી. મુખ્યમંત્રી આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે 2 લાખ રૂપિયાથી મા કાર્ડ શરૂઆત કરી હતી અને એ જ આજે આયુષ્યમાન કાર્ડ પૂરા ભારત દેશમાં 5 લાખ રૂપિયા સુધીની એની સુવિધા કરી છે.
આ કાંડનું મહત્વ એટલું બધું છે કે વિશ્વમાં આ જે યોજના છે ખૂબ મોટી યોજના તરીકે પ્રચલિત થઈ છે અને આવી યોજનાઓ મુક્તી થી પરંતુ પ્રધાનમંત્રીજીએ દરેક યોજનાઓ ઇમ્પ્લિમેન્ટેશન થાય અને સરકાર અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ગામડા સુધીના કાર્યકર્તાઓ પેજ કમિટીના સભ્યો પણ એમાં ઇન્વોલ્વ થઈ અને લાભાર્થીઓને યોજનાઓ અપાવવા માટે એક એમને આખું એક સંગઠન દ્વારા દરેક લાભાર્થીને યોજના તેમની પહોંચાડવાની ના પ્રયત્ન થયા કહેવાનો ઇન્ટેન્સ એવો છે કે પ્રધાનમંત્રીજીએ ફક્ત યોજનાઓ મૂકી નહીં યોજનાઓને છેક ગામડાના વ્યક્તિઓ સુધી પહોંચી શકે એનું પોતાનું ટેલેન્ટ એ ધંધા રીતે રોજગારી સાથે મેળવી ધંધો કરી અને ઘણા બધા યુવાનોને એ ધંધામાં રોજી રોટી મળે એ રીતના પ્રયત્ન પણ સ્ટાર્ટઅપ યોજના હેઠળ કરવામાં આવશે આપણા જિલ્લાનું બીજું એક ગૌરવ કહું કે નેનો યુરિયા જે ઇફકોએ શોધ્યું હતું ત્યાર પછી આપણા જિલ્લામાં આણંદના બે યુવાનો છે વિદ્યાનગરમાં છે દોશી ફેમિલી છે એમને નેનો યુરિયાની શોધ કરી અને ગેજેટમાં પણ એનું નામ આવી ગયું અને આણંદ જિલ્લામાં ઇફકો પછી પૂરા ભારત દેશમાં શોધાયો તો બીજું છે એ બંને યુવાનો દિલ્હી આવ્યા હતા પ્રધાનમંત્રીજીને મળ્યા આપણા મનસુખભાઈ માંડવિયાજી પણ મળ્યા અને એમને શુભેચ્છાઓ પાઠવી અને અભિનંદન પણ આપ્યા કે આપ આગળ વધો અને ખેડૂતોના લાભ માટે જે કઈ સંશોધન કરવાના હોય એ સંશોધન કરો કહેવાનો ઇન્ટેન્સ એવો છે પ્રધાનમંત્રીજી યુવાનોને પ્રોત્સાહિત કરી અને જે ફિલ્ડમાં યુવાનો હોય એમને હર હંમેશ પ્રોત્સાહિત કરી નવી નવી ટેકનોલોજી સાથે યુવાનો જોડાય નવી નવી ટેકનોલોજીનું રિસર્ચ થાય અને નવી ટેકનોલોજી ભારત દેશમાં આવે એ રીતના પ્રયત્ન હર હંમેશ પ્રધાનમંત્રીજી કરતા હોય છે પ્રધાનમંત્રી ગામ સડક યોજના હેઠળ પૂરા ગુજરાત અને આપણા આણંદ જિલ્લામાં પણ ઘણી બધી સડકો નવી બની છે ધારાસભ્ય યોગેશભાઈ બેઠેલા છે આપણો બોરસદનો ફ્લાયઓવર હમણાં જ અહીંયા ગણેશ ચોકડીનો ફ્લાયઓવર પણ અંતિમ તબક્કામાં છે એ ફ્લાયઓવરનું યોગેશભાઈ અને હું અને આપણા જિલ્લાના પ્રમુખ શ્રી સાથે જઈ અને જે અંડરગ્રાઉન્ડ ફ્લાયઓવર હતો એ અંડરગ્રાઉન્ડ